અઠવાડિયું બાકી છે દિવાળી ને કે છે ને વોટ્સએપ માં મેસેજ આવ્યો તમારા કે આપણે દિવાળી માં વર્ષ વર્ષે કે મંદી છે એવા મેસેજ ચાલુ કરી દેવા છે કે શું કરવું તો ભાઈ ચાલુ કરી દેવાના છે આપણે તો દિવાળી ઉજવવાની થાય છે ભાઈ પાણી વીખે છે અને એમ કે કોઈ કઈ કહેવા વાળું નથી એ ઉભો થતો નથી ખડ કાઢીએ છીએ ને આ વેકરા ના ઢગલા બધું છે હલકું કરીએ છીએ કારણ કે સોમાહા માં ખાડા પડી ગયા છે આજે નાનું એવું બાવલું છે ને આવર મદદ કરાવે સમજો ગુડ અને યુગરાજ ને મમ્મી બે ગયા છે બહાર યુગરાજ ભાઈ ને મમ્મ લેવું હતું ને ગયા છે હમણાં આવે એટલે અપડેટ લઈ અને જ્યોતિદાન ભાઈ હજી હૂતા છે મારો ભાઈ શાંતિ થી હૂતો છે ઉઠી જાય મારા વાલીડા હવાર થઈ ગઈ છે એ ભાઈ એ જુવાન ઉઠી જાય જુવાન ભાઈ ભલે ઘડી ખૂતો અને હુવા દે છે તમે મારા વાણી મારા દર્શન કરી લ્યો કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો મારા વાલીડા હવાર પડે ને એટલે અંદર થી આમ એનર્જી આવી જાય સ્ફૂર્તિ આવી જાય આખા દિવસ નું આમ કેવાય ને કે થાક બી પેલા દિવસ નો હોય ને આખી રાત જાય એટલે ઉતરી જાય એટલે આરામે જીવનમાં થોડોક જરૂરી છે ભાગદોડ નકરી ન કરવી પપ્પા જય માતાજી જય માતાજી જય સોનલમાં જય મોગલમાં ભગવાને છે ને એક એવી બનાવી છે આખી ઘટનાક્રમ કે એક દિવસ આખો હોય માણસ શ્રમ કરે પશુ પંખીઓ પોતાના નિભાવ માટે ઉડી ને નીકળી જાય બહાર અને તમામ ને આરામ ની જરૂર પડે આખી ભાગદોડ માં પછી રાત્રિ બનાવી ભગવાન એટલા માટે કે અંધારું છવાય દિવાળીના આગમન ના છડી પોકારી રહ્યું છે અઠવાડિયું બાકી છે દિવાળી ને ત્યારે અત્યારે રંગ રોગાન અને સિટીમાં જોકે મંદિર નો માહોલ અત્યારે વર્તાય ને વોટ્સએપ માં મેસેજ આવ્યો તમારામાં એ કે આપણે દિવાળી માં વર્ષે કે મંદી છે એવા મેસેજ ચાલુ કરી દેવા છે કે શું કરવું તો ભાઈ ચાલુ કરી દેવાના છે કારણ કે આ વખતે ભાઈ મંદી જવું જ છે ને કારણ કે વરસાદ આવ્યો બધાનો પાક બગાડ્યો એટલે આ વખતે દિવાળી માં કઈ છે નહીં એવું મોટા ભાગના કહે છે પણ આપણે તો દિવાળી ઉજવવાની થાય છે ભાઈ ગમે એવી મંદી ભલે હોય મુખ્ય આજીવિકા ખેતી પ્રધાન દેશ માં ખેતી ની હોય છે હવે બરોબર એમ કેવાય છે કે પાક ટાણે બરોબર જો આ પીડા ઉપડે વરસાદ આવે તો ખેડૂતોને શું સમજવાનું આ મોટી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય બીજા નંબર માં અત્યારે કારીગરો જે હીરા ઘસવું આપણે કહીએ છીએ કે જરીકામ ના કારીગરો સુરત વાપી વલસાડ માં જે પોતાના ગામ છોડીને જતા રહ્યા છે ત્યાં પણ વિશ્વ લેવલે મંદી ના માહોલ અને યુદ્ધ ની આખી પરિસ્થિતિ છે એટલે નરેન્દ્રભાઈ મોદી એમ કે છે કે આ બુદ્ધ નો દેશ છે યુદ્ધ નો દેશ નથી આમાં સાયલન્સ ને શાંતિ રાખવાની ખાસ તાતી જરૂર પડે કારણ કે માણસ ના મગજ હાવ સિસરા થઈ ગયા છે આશા થઈ ગયા એટલે સહન શક્તિ ઘટી ગઈ છે સમજણ શક્તિ ઘટી ગઈ છે ક્વોલિફિકેશન પૂરું છે નોલેજ ખૂબ જ છે અભ્યાસ ખૂબ કરેલો છે પણ સમજણ શક્તિ નો અભાવ છે સમજણ શક્તિ અને સહન શક્તિ અત્યારે માણસો માં નથી રોડ ઉપર આપણે જતા હોય ને તો ગાડી આમ સીધી આકે જતા હોય ને એમાંથી એને હું ઘૂરી ચડે ને સીધો વાક વાળી દે એટલે ભાઈ થોડુંક જોતો ખરો ઇન્ડિકેટર તો ચાલુ કર પણ એવો કોઈને મગજ અત્યારે ટૂંકમાં કામ નથી કરતો આમાં હું આવી ગયો ભાઈ બધાય નું કહું છું કારણ કે અત્યારે છે ને બધાનો મગજ બીજે ભમે છે અને રોડ ઉપર ખાલી ગાડી લઈને નીકળે છે એટલું જ છે એટલે ચિંતા ટૂંકમાં બધાને ઘેરી લે અત્યારે એવી ઘેલસા છે બીજાનું જોઈ જોઈને કરવાની પોતાની આવક પ્રમાણે આપણે ગૌઢિયાની કહેવત હતી પથારી એવું તો પપ્પા પાસેથી આજનો પેલા સુવિચાર લઈ લે પોઝિટિવિટી થી ભરપૂર પપ્પા આજનો સુવિચાર એવો છે કે જેની જિંદગી સાદી તેનાથી દૂર રહે બરબાદી જેની જિંદગી સાદી તેનાથી દૂર રહે બરબાદી અને યુગરાજ ભાઈ આવી ગયા મમ્મ મમ્મ લઈને ઇન્દુબા જય માતાજી જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય બાપા સીતારામ હું યુગરાજ ભાઈ આટું ભાગ લેવા ગયા હતા હા મમ્મ મમ્મ લેવા ગયા હતા પણ એને બિસ્કિટ ખાવા પણ દુકાને મળતા નથી બિસ્કિટ એ હારું છે નથી મળતા ના મળે ખરા પણ આમાં એવું છે એમ જ કેવું પડે હા એમ જ કેવું પડે ના પાડી છે ડોક્ટરે સદી થઈ જાય છમ ગદ્દી છમ ભલે કરી દે હો યુગરાજ ભાઈ ને છે ને ભાઈ હવાર માં ઉઠીને મમ્મ મમ ખાવા જોઈએ મમ્મ માં પાછું ઘરનું નહીં બહારનું હોટેલ હવે ખાવા શીખો છે બહારનું જો કે ન દેવાય આપણે સમજીએ છીએ પણ હવે પૈસા ખિસ્સામાંથી હેરવી લેવાનું શું કરવાનું અમારો કાનુડો છે ને અત્યારે ગામમાં જઈ આવ્યો અત્યારે માં ગયો તો બહાર યુગભાઈ છે ને ગયા હતા બાની આરે અમારો ભાઈ ઉઠી ગયો છે ભાઈ ગુડ મોર્નિંગ ને જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ભાઈ તમે એક નોટિસ કર્યું મારા ભાઈ નું મોઢું છે ને થોડો ખોજા ચડી ગયા ખોજી ગયું છે એનું એક કારણ છે દવાની સાઈડ ઇફેક્ટ છે ના ના દવાની સાઈડ ઇફેક્ટ નથી તો પણ શરદી બહુ છે ભાઈરે થઈ ગઈ છે હાલની ભાઈ ને શરદી બહુ ભાઈરે થઈ ગઈ છે અને ગળું એકદમ ખોજી ગયું છે હવે એના લીધે થયું હોય કે પછી બીપી ની દવા બદલાવી એની સાઈડ ઇફેક્ટ હોય કઈ ખબર નથી હવે એ તેના લીધે થયું એ ડોક્ટર ને હજી એક વાર કદાચ મળવું જોઈએ એવું મને લાગે છે ભાઈ મળવું છે
ના ના એવું તો મારા ઘણી વાર થાય છે. વધારે થાય તો કઈ જો મૂંઝાતો નહીં. ના ના એવું નો હું તો આપણે શું છે દવા લીધી હોય ને કોઈ પણ શરદી ની કે બીજી કોઈ લીધી હોય એના લીધે આપણે હુઈ જાય ને એટલે મોટું હોજી એવું લાગશે. બતાવી દેશું. અને તમે મિત્રો દિવાળીની તૈયારી તમારે કેવી ચાલે છે અમારે કેવી ચાલે છે તમને એક નાની એવી ઝલક બતાવો. ઇન્દુબા અને યુગભાઈ બે અત્યારે કામે છે. થોડું કામ વધારે આવે છે ઇન્દુબા ને હરખું કરવા નથી દેતો વધારે છે. નાની એવી કાલ કલર કર્યો પોતું ધોવા કલર ધોવા મમ્મી બાર હા બાર ના લુવે એટલે એ બધું કલર ધો અરે ધોઈ નાખશે. તાવ શરદી ની વાત કરીએ છીએ ત્યાં અમારે યુગરાજભાઈ હખણા નથી એમ જો પાણી વીખે છે અને એમ કે કોઈ કઈ કેવા વાળું નથી. એ ઉભો થતો ત્યાંથી તું નથી વીખવું આપડે ઉભો થા હાલ આને છે ને માયરો નથી ને એટલે બગડી ગયો છે આ છોકરો જો. અને આપણે બાપા બાપા કરીએ છીએ ને ભાઈ સાહેબ બાપા એમાં બગડી ગયું છોકરું. હાલ હાલ ઉભો થા ઉભો થા ઉભો થા પાણી નથી વીખું ઉભો થા નકર શરદી થઈ ગઈ છે કાલ દવા લીધી હતી ખબર છે ને ભાઈ આ છોકરો એટલો બધો તોફાની છે ને કોઈને કયામાં નથી. હું મૂકી દેતો ભૂ હાલો મૂકી દો હાલો હાલ 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 આખો પલળી ગયો છો કઈ ખબર પડે છે તને. આને કઈ પાછું કહેવાય નહીં તો કે હાલ મૂકી દે પાણી હાલ આખો પલળી ગયો. તો મિત્રો ઘડિયાળ માં વાગી ગયા છે 5 અને પપ્પા જો અહીંયા ડેલી પાસે વંડી છે ને કલર કામ કરે છે. ખૂટતું જ નથી ચાલુ છે સતત ભાઈ એમને ચાલુ છે કલર કામ ખૂટતું નથી એવું કેવાનું છે પપ્પા નું. જો ખડ કાઢીએ છીએ આ વેકરા ના ઢગલા ને બધું છે હરખું કરીએ છીએ કારણ કે ચોમાહા માં ખાડા પડી ગયા છે ઠીક એટલે બધું હમું નમું ફળિયું કરવું પડે ને રૂમ રસોડું ને વોશરી થઈ ગયા. આજે આ નાનું એવું બાવલું છે ને હાર વાર મદદ કરાવે છે સમજો. આ ભાઈ આમ કરો આમ કરીને આમ ભર નાખો આમ. મમ્મી ના હાથમાં મોટો પાવડો છે ને ભાઈ ના હાથમાં નાનો એ પાવડી છે હારો હાર કરાવે છે ને મમ્મી. જો પાછો કામ વધારે હોત લો જો કેમ લાગે હું હજી ઘટી ને આવડે બસ યો યુગ ભાઈ બસ દિવાળી ના કામે ચડ્યા છે. યુગભાઈ નિરાતે કરજો હરખું કરજો. ફૂલ કેવા આવ્યા છે મમ્મી આ કયું ઝાડવું કયું કેવાય આને ચંપો નથી ચંપો નથી બીજું ઝાડ છે મોટા પાન વાળું છે આનું નામ મને યાદ હતું આ કઈક મને નામ તો યાદ હતું પણ ભૂલાઈ ગયું છે. કોમેન્ટ કરી દેજો કયું ઝાડવું છે. ફૂલ બહુ મસ્ત આવ્યા છે દાદા ને દેવા આવ્યો છે. કેવો ડાયો છે દાદુ કે હા દાદુ કે કા પપ્પા જો પાછો ફૂલ લઈને દાદુ આલ્યો ફૂલ એમ કે યુગભાઈ. મમ્મી તોડી દેતા જાય છે ને ભાઈ દાદા ને દેવા જાય છે. બસ લ્યો યુગભાઈ બસ હવે થોડાક રેવા દો. બસ હવે એકાદ રેવા દે બધા તોડી લઈ જાય બાળક છે ને ગાંડું બાળક છે અમારે સવાર માં પાણી વીખતું હતું ને ડાયું ડાયું વાલું વાલું લાગે છે. સારું મિત્રો વ્લોગ બહુ લાંબો થઈ જશે આજના વ્લોગ માં અહીં સુધી રાખું છું. કેવો લાગ્યો નીચે કેજો. પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલ માં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગ માં. ત્યાં સુધી બધા ડાયરા ને જય માતાજી.